પાલનપુર તાલુકાના પરપડા ખાતે રામદેવ પીર મહારાજનું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નવનિર્મિત ભગવાન રામદેવ પીર મંદિરનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બીજે દિવસે ગામમાં જળયાત્રા, શોભાયાત્રા, નગરયાત્રાની કાઢવામાં આવી હતી. આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ યોજાયો હતો, જેમાં ભાવિક ભક્તોએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ધ્યાનયોગ આશ્રમના મહંત હરદેવપુરી મહારાજ, હરગંગેશ્વર મહાદેવના મહંત દયાલપુરી મહારાજ, ધરમસિંહભાઈ ભગત સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ મંદિર માટે કરોડોની જમીનના દાતા ગંગાબેન નાથુભાઈ ધરિયાનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય મહોત્સવમાં રાત્રિના સમયમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભજન, સત્સંગ, લોક ડાયરો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ત્રીજા દિવસે પારપડાના ગામજનોની ભારે જહેમતીથી શ્રી રામદેવ પીર મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુખરૂપ સંપન્ન થયું હતું. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ, બનાસકાંઠા. પાલનપુર તાલુકાના 7 કિલોમીટર અંતરે આવેલ પારપડા ગામની રોડ ઉપર જ મધ્યે શ્રી ભગવાન રામદેવ પીર મહારાજના મંદિરનું ભવ્યાતિ ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તારીખ 12, 13 અને 14 નવેમ્બર આ ત્રિદિવસીય મહોત્સવમાં 11 કુંડી મહાવિષ્ણુયાગ તેમજ ભગવાન રામદેવ પીર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિ ભવ્ય ત્રિદિવસીય કાર્યક્રમની અંદર અસંખ્ય લોકો અહીંયા દર બીજના દિવસે આવે છે. ટૂંક સમયની અંદર 12 થી 13 મહિનાની અંદર આ મંદિરનું ભવ્ય નિર્માણ થયું છે. રાજનગર પથ્થરની અંદર મૂર્તિ પણ એટલી તેજસ્વી છે અને સાથે સાથે અમારા વિદ્વાન ગુરુઓ દ્વારા અહીંયા વિષ્ણુયાગ યજ્ઞ, આજે બીજા દિવસની શોભાયાત્રા, જલયાત્રા ગામની અંદર ચાલુ છે હાલ, અને ધામ ધોમધીપુરા નગરની અંદર આનંદ ઉત્સાહ ઉજવાઈ રહ્યું છે. અને ક્ષેત્રથી અલગ અલગ ભક્તો, સેવકો દર્શન કરવા આવી રહ્યા છે. સાથે સાથે અહીંયા રાત્રે, આજે પણ ગઈકાલે રાત્રે લોક ડાયરાનો કાર્યક્રમ હતો, આજે ભવ્યાથી ભવ્ય ગરબાનું પણ આયોજન છે. અને સાથે સાથે આ પંથકમાં પ્રથમવાર કદાચ 11 કુંડી મહાવિષ્ણુ યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણો અલગ અલગ ક્ષેત્રથી ઉપસ્થિત થયા છે. અને વિશ્વ રાષ્ટ્રના હિતાર માટે, હિતાર્થ માટે અને સાથે સાથે જીવ પશુ પંખી માત્રના કલ્યાણ અર્થે, વિશ્વના કલ્યાણ અર્થે, રાષ્ટ્રની સદભાવના અને કલ્યાણ અર્થે આહુતિ આપવામાં આવતી હોય છે. પણ અહીંયા યજ્ઞ જે થઈ રહ્યો છે એના વાઇબ્રેશન આખા પંથકમાં સુવાસિત કરે છે. અને સાથે સાથે ગ્રામજનો છેલ્લા કેટલા સમયથી આ કાર્યક્રમની અંદર રાત દિવસ પોતાનો સમય, ધંધા, રોજગારને વિદાય આપી અહીંયા અવિરત અહર્નિશ આ મંદિરના સેવામાં બધાય પૂરા ગામના યુવાનો, બહેનો, ભાઈઓ, વડીલો, માતાઓ, વૃદ્ધો, અભાર, તમામે તમામ ખૂબ શ્રદ્ધાથી, ભાવથી, ભક્તિથી આ કાર્યક્રમને દીપાવી રહ્યા છે. સાથે સાથે સંતો મહંતો પણ ઉપસ્થિત થયા છે અને આમંત્રિત ભક્તજનો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. તો તમામને ભગવાન રામદેવજીને પ્રાર્થના કરીએ, સુખાકારીમાં વધારો થાય, વિશ્વનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય અને ભારતમાં અખંડ રામ રાજ્યની સ્થાપના થાય. સર્વે જના સુખિના સંતો, સર્વે સંતો નિરામયા, રે ભગવાન રામ સંતો મા કચ્છે દુખ ભાગ ભવે. બોલો શ્રી રામદેવ વીર મહારાજ.